નમસ્કાર સ્વાગત છે આપનું હું છું સમીર સોમવારથી ધોરણ એક થી નવ ની શાળાઓ ફરી ખુલશે અને સોમવારથી ઓફલાઈન શિક્ષણ શરૂ થશે એટલે કે વિદ્યાર્થીઓ સ્કૂલમાં જઈને અભ્યાસ કરી શકશે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ જાણકારી આપી કોરોનાના કેસમાં ઘટાડો થતા જ શાળાઓ ફરી શરૂ કરાશે અને ત્રીજી જાન્યુઆરીએ બંધ કરવામાં આવ્યું હતું ઓફલાઈન શિક્ષણ હવે જે ફરીથી ધમધમતું થશે એટલે કે વિદ્યાર્થીઓ તેમની સ્કૂલમાં જઈને અભ્યાસ કરી શકશે તેઓ તેમના ક્લાસરૂમમાં જઈ શકશે સોમવારથી ધોરણ એક થી નવ શાળાઓ ફરી ખુલશે તો વિદ્યાર્થીઓ માટે આ સારા સમાચાર છે રૂબરૂ શકતા પરંતુ હવે સોમવારથી ઓફલાઈન શિક્ષણ શરૂ થશે ધોરણ એકથી નવ ની શાળાઓ જે ફરીથી શરૂ થવા જઈ રહી છે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ મહત્વની જાણકારી આપી કેસમાં ઘટાડો થતાં જ શાળાઓ ફરી શરૂ કરવામાં આવશે જે ત્રીજી જાન્યુઆરીએ બંધ કરવામાં આવ્યું હતું શિક્ષણ હવે ઓફલાઈન શિક્ષણ ફરીથી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એટલે કે સોમવારથી સોમવારથી શિક્ષણ શરૂ થશે ઓફલાઈન શિક્ષણ આજે પાંચમી તારીખ છે અને સાતમી તારીખથી સાતમી ફેબ્રુઆરીથી ઓફલાઈન શિક્ષણ શરૂ કરાશે ધોરણ એકથી નવનું ઓફલાઈન શિક્ષણ શરૂ

રામાનુ આચાર્ય ની બસો સોળ ફૂટ ઊંચી પ્રતિમા નું અનાવરણ થઈ રહ્યું છે આ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ ઇક્વલિટી નામ આપવામાં આવ્યું છે આ સોનેરી વિશાળ મૂર્તિ મહાન વૈષ્ણવ સંત રામાનુજાચાર્યની છે જેમણે આજથી એક હજાર વર્ષ પહેલા સમાનતાનો સંદેશ આપ્યો ભારતના બંધારણમાં સમાનતા મૂળ અધિકારમાં સામેલ છે પણ હકીકત એ છે કે સમાજ ધર્મ જાતિ લિંગ ક્ષેત્ર વર્ગોમાં વહેંચાયેલો છે આ અખંડિત સમાજને અખંડિત કરવાનું અનુષ્ઠાન છે આ વિરાટ પ્રતિમા આ વિરાટ પ્રતિમા અને મંદિર

આ આ પાંચમી મૂર્તિ પર સ્વામીએ મારી પછી ભવ્ય ભવ્ય મૂર્તિના નિર્માણનું પડકારજનક કામ શરૂ કરવામાં આવ્યું બેંગલુરુમાં કોમ્પ્યુટર ની મદદથી મૂર્તિનું થ્રી મોડલ તૈયાર કરવામાં આવ્યું નિષ્ણાતોની મદદથી અલગ અલગ સ્કેચ તૈયાર કરવામાં આવ્યા

ઇનર કોર બનાવવામાં આવ્યું છે આવી રીતે સો કરોડ રૂપિયાના ખર્ચમાં સંત રામાનુજાચાર્યની અષ્ટધાતુની એકસો આઠ ફૂટની આ વિશાળ મૂર્તિ તૈયાર થઈ ચીનમાં અઢાર મહિનામાં આ મૂર્તિ તૈયાર થઈ અને જેમ જેમ મૂર્તિના ભાગ તૈયાર થતા ગયા તેમ તેમ તેને ભારત લાવવામાં આવ્યા પછી તેને હૈદરાબાદથી ચાલીસ કિલોમીટર દૂર મચિંતલ શ્રી રામનગરમાં છે અને આ મૂર્તિ એવી છે કે આવનારા બે હજાર વર્ષ સુધી મૂર્તિને કંઈ નહીં થાય બુધવારથી અહીં બાર દિવસીય રામાનુજ સહસ્ત્રાબદી સમારોહ શરૂ થઈ ગયો છે અને ચૌદમી ફેબ્રુઆરી સુધી અહીં દરરોજ એક હજાર પાંત્રીસ કુંડો સાથે એકસો એક હજાર પાંત્રીસ કુંડો સાથે ચૌદ દિવસ સુધી એક મહાયજ્ઞ થશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ચૌદમી ફેબ્રુઆરીના રોજ પૂર્ણાહુતિ સમારોહમાં સામેલ થવાના છે హోతలు అంతా కూడా గమనించి పంచసూక్త హవనము పరివార హోమము ప్రాయశ్చిత్ హోమాలుని జరపవలసిందిగా ప్రార్థన చేస్తున్నాము జై శ్రీమన్నారాయణ ఓం భూ స్వాహాగ్నహిదం ఓం భు స్వాహా వాయభేదం హోగంశుభ స్వాహా ओम् भूर्भुवस्व प्रजापदगविदम् ओमदिदेन् मम गुस्थाः अनुमदेन् मग्गुस्थाः सरस्वतेन्मग्स्थाः देवगविदाप्रासादी प्राणानायिन्या गुण विशेषण विशिष्टायाम श्याम शुभ दिध यथा संकल्पित हवन कर्मण पंच सूक्त हवन करे यदि संकल्प्या ओम अतिदेनु मन्यस्व अनुमदेनु मन्यस्व सरस्वदेनु मन्यस्व दुनिया ने जन भर की असल ऊंची मूर्ति चे रामानुजाचार्य भगवान ने बस सोल फुट ऊंची प्रतिमा ये मोदी नास्ते अनावरण

તેને રાષ્ટ્રને સમર્પિત કરશે તો પીએમ મોદીના હસ્તે અનાવરણ આપ જોઈ શકો છો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે હૈદરાબાદ તો રાજ્યના પાટણ ચેરુમાં સ્થિત ઇન્ટરનેશનલ કોપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર સેમી એડ ટ્રોપિક્સ કેમ્પસનો પણ પ્રવાસ કરીને સંસ્થાની પચાસમી વર્ષગાંઠ સમારોહનો પણ શુભારંભ કરશે બસો ફૂટ

જેમણે આસ્થા જાતિ સહિત જીવનના તમામ પાસાઓમાં સમાનતાના વિચારને પ્રોત્સાહન આપ્યું તો આ પ્રતિમાની પરિકલ્પના શ્રી રામાનુજાચાર્ય આશ્રમના શ્રી ચીનના જી આર સ્વામીએ કર્યું હતું અને વડાપ્રધાન કાર્યાલયે કહ્યું કે કાર્યક્રમ દરમિયાન સંત રામાનુજાચાર્યની જીવનયાત્રા અને શિક્ષણ પર થ્રીડી પ્રેઝન્ટેશન મેપિંગનું પણ પ્રદર્શન કરવામાં આવે તો અદ્ભુતમાં અદભુત શિલ્પથી બનાવવામાં આવેલી આ પ્રતિમા કે જેની ઊંચાઈ ફૂટ જેટલી છે તે પંચ ધાતુથી બનાવેલી છે સોનું ચાંદી તાંબુ પિત્તળ અને ઝીંકનું મિશ્રણ છે અને દુનિયામાં બેઠેલી એટલે કે બેસેલી અવસ્થામાં સૌથી ઊંચી ધાતુની પ્રતિમાઓ પૈકીની આ એક પ્રતિમા છે જેની ઊંચાઈ બસો સોળ ફૂટ જેટલી છે તો જીઆર એજ્યુકેશન ટ્રસ્ટના અધિકારી સૂર્યનારાયણ ગડા અનુસાર સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી બેસવાની સ્થિતિમાં દુનિયાની બીજી સૌથી ઊંચી પ્રતિમા છે તો આશ્રમના ચાલીસ એકરના વિશાળ પરિસરમાં આ પ્રતિમા રાખવામાં આવી છે જેનું અનાવરણ કરવા જઈ રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી પ્રતિમા રામાનુજાચાર્યના જન્મના એક હજાર વર્ષ પૂર્વ થવાની ઉજવણીમાં આ પ્રતિમા બનાવવામાં આવી જે ઓળખાવા જઈ રહી છે સ્ટેચ્યુ ઓફ ઇક્વલિટી બીજા પર લગભગ ત્રણ લાખ વર્ગ ફૂટ વિસ્તારમાં રામાનુજાચાર્યનું મંદિર છે અને પૂજા માટે તેમની એકસો વીસ કિલો સોનાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે તો વ્યાપી અપીલ પણ કરવામાં આવી મૂર્તિની પાસે દુનિયાના તમામ દેશોના ધ્વજ લગાવવામાં આવશે જ્યાં ધર્મ જાતિ અને પંથ સહિત જીવનના તમામ પહેલુઓમાં સંત રામાનુજાચાર્ય દ્વારા પ્રચારિત સમાનતાના વિચાર અનુસાર પ્રસ્થાપિત છે ચૌદ હજાર સાતસો વર્ગ ફૂટની ઉપરના માળે એક વૈદિક ડિજિટલ પુસ્તકાલય અને રિસર્ચ સેન્ટર પણ છે તો પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે જે મૂર્તિનું જે પ્રતિભાનું તેઓ અનાવરણ કરવા જઈ રહ્યા છે કુલ ચોપન ફૂટ ઊંચા આધાર ભવન પર સ્થાપિત છે જેનું નામ ભદ્રવેદી છે વૈદિક ડિજિટલ પુસ્તકાલય અને સંશોધન કેન્દ્ર પ્રાચીન ભારતીય ગ્રંથો એક થિયેટર શૈક્ષણિક ગેલેરી જેમાં સંત રામાનુજાચાર્યના અનેક કાર્યોની વિગતો રજૂ કરવામાં આવી છે તો અદભુતમાં અદભૂત આ મૂર્તિનું અનાવરણ કરવા જઈ રહ્યું છે જ્યાં પ્રતિમાની સૌ્યતા જોઈને સૌ કોઈ એ દંગ રહી જાય જે ભાવ વિભોર થઈ જાય તેવી આ પંચ ધાતુની મૂર્તિ બનાવવામાં આવી છે તો આ જે પ્રતિમા બનાવવામાં આવી છે તેની પાછળનો જે ખર્ચો જે થયો છે તે લગભગ એક હજાર કરોડની આસપાસ છે જેમાં સોનું ચાંદી તાંબુ પિત્તળ અને ઝીંકનું મિશ્રણ છે જે સ્થળ પર પહોંચ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તો રામાનુજાચાર્ય કે જેવો વિશિષ્ટા દ્વૈતના પ્રવર્તક હતા શ્રીનાથ મુનિએ સ્થાપેલા વૈષ્ણવ સંપ્રદાયના સંત હતા ભક્તિ પરંપરા પર ખૂબ જ ઊંડો પ્રભાવ રહ્યો હતો અને તેઓ યમુનાચાર્યના દોહિત્ર હતા તેમનો જન્મ દક્ષિણ ભારતના ચેન્નાઈ નજીક આવેલા પેરાંબંદુર ખાતે થયો હતો અને તેમના પિતાનું નામ અસુરી કેશવ સ્વામ્યાજી અને માતાનું નામ કાંતિમતી હતું તેવા આ સંત પુરુષની ભવ્ય પ્રતિમાનું અનાવરણ થવા જઈ રહ્યું છે વિશાળ મૂર્તિ જે બેઠેલી અવસ્થામાં છે બસો ને સોળ ફૂટ ઊંચી આ પ્રતિમા બનાવવામાં આવી છે અને કહેવાય છે કે આવનારા બે હજાર વર્ષ સુધી આ મૂર્તિને આ પ્રતિમાને ઉની પણ નહીં આવે હૈદરાબાદની સીમાએ આવેલા મુચિનથલા ગામમાં શમશદાબાદ એરપોર્ટ પાસે રામાનુજાચાર્યની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી અને ભારતની બીજી સૌથી ઊંચી પ્રતિમા તેમની સ્થાપના કરનારાઓના મતે પ્રતિમા વિશ્વની છવ્વીસમી સૌથી ઊંચી પ્રતિમા બની જશે અને તેલુગુ રાજ્યોમાં જાણીતા શ્રી વૈષ્ણવ તપસ્વી ત્રિદંડ ચિન્નાજી સ્વામી તેમના આશ્રમમાં તેમનું નિર્માણ કરી રહ્યા છે તો આ પ્રતિમાનું નિર્માણ કરવાની યોજના જે બે હજાર ચૌદની સાલથી ચાલતી હતી અને બે હજાર એકવીસમાં માં આ પ્રતિમાનું નિર્માણ કાર્ય આખરે પૂર્ણ થયું અહીં સમય થયો છે વિરામનો